माहोल फैलायो हतो जारे हाल तमाम इजाग्रस्त बाळकों ने सारवार अर्थे वंथली सिविल होस्पिटल खाते खसेडवामां आव्या छे। तो वंथली कन्या विद्यालय खाते चालू स्कूल दरमियान जर्जरित नळियानी छत धराशायी थई छे। चार थी पांच विद्यार्थियों ने माथाना भागे अने शरीरना अन्य भागे इजाओ पहोंची छे। तो स्कूलना तमाम बाळकोमां भयनो माहोल फैलावा जोयो छे, ज्यारे हाल तमाम इजाग्रस्त बाळकोने सारवार अर्थे वंथली सिविल होस्पिटल खाते खसेडवामां आव्या छे। સૌથી પહેલા વેલા હું મારો ટૂંકો પરિચય આપી દઉં। મારું નામ છે વિપુલભાઈ, હું ઈઆઈ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢમાં કામ કરું છું। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભાવેશભાઈ વાઠેર દ્વારા મળેલી ટેલિફોનિક સૂચના અન્વયે તાત્કાલિક ધોરણે અહીંયા શું છે વાસ્તવિકતા એની ખરાઈ માટે થઈ અને મને સાહેબનું સૂચના આવતા આજરોજ હું અહીંયા તપાસ કરવા માટે આવેલો છું। પ્રથમ દ્રષ્ટિએ મને જે અત્યારે માહિતી મળેલી છે એ પ્રમાણે અહીંયા જે બિલ્ડિંગ છે કન્યા વિદ્યા મંદિર વંથલીની અંદર જે એક ગ્રાન્ટેડ હાઈસ્કૂલ છે, આ જે હાઈસ્કૂલ છે એની અંદર ઉપરનો જે સીડી ઉપરનો જે છજાવાળો જૂનો ભાગ છે નળિયાવાળો, એમાંથી કંઈ નળિયાને એવું વિદ્યાર્થી ઉપર રિસેસ દરમિયાન કંઈ એક બે કે એવી રીતના નળિયા પડ્યા છે, જેના કારણે વિદ્યાર્થી ટોટલ ચાર વિદ્યાર્થીની જે છે દીકરીઓ એમાંથી બેને માથા ઉપર વાગેલું છે, એકને હાથમાં વાગેલું છે અને એક છે એ આ ઘટનાના કારણે ગભરાઈ ગઈ છે એવી મને પ્રાથમિક માહિતી મળેલી છે। વધારેમાં એ માહિતી મળેલી છે કે કોઈને પગમાં કંઈ ફ્રેક્ચર કે એવું કંઈ નથી, એના માટે બે વિદ્યાર્થીનીને એક્સરે માટે થઈ અને જૂનાગઢ રિફર કર્યો છે એવી મને માહિતી અત્યારે ઉપલબ્ધ છે, આટલી મારી પ્રાથમિક માહિતી મળેલી છે। એ ઉપરાંત વધારામાં એ વસ્તુ માનનીય મામલતદાર વંથલી દ્વારા આજે જે એવો જર્જરિત ભાગ છે જે નળિયા કે એવું કંઈ વધારે કોઈને નુકસાન ન થાય એના માટે થઈ અને સૂચના અપાઈ ગઈ છે અને અત્યારે આ બધું જે પડે એવો જે ભાગ છે નળિયા કે જે કંઈ છે એને કાઢવા માટેની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે, વિદ્યાર્થીનીઓ બધી સહી સલામત છે એવી અમને માહિતી મળેલી છે। થેન્ક યુ।